ગુજરાત ફિલ્મનો ટ્રેન્ડ બદલાવા જઈ રહ્યો છે. ધીરે ધીરે હવે લોકો ગુજરાતી ફિલ્મો તરફ વળી રહ્યા છે. લોકોને હવે ગુજરાતી ફિલ્મ જોવામાં રસ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વધુ એક ધમાકેદાર ફિલ્મ લવની ભગાઈ આવી રહી છે. આ ફિલ્મ મ્યુઝિકલ લવ સ્ટોરી છે. તો આ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ પટેલ સાથે વાત કરી અમારા સંવાદદાતા નિધિ દવે. બસ યુથની વાત છે, એક આરજેની વાર્તા છે, એક બિઝનેસમેન ની વાર્તા છે, એક યંગ છોકરો છે જે એક પ્રોફેશનલ એન્જિનિયરિંગમાં ભણતો છોકરો છે. ટૂંકમાં એક એવી લવ સ્ટોરી છે જે બહુ આમ ઘણા વખતથી એટેમ્પ્ટ નથી થઈ. આ પ્રયત્ન એવો છે કે એ લોકોની ઇમોશન્સ, યુથની ઇમોશન્સ આપણા સુધી પહોંચે. એ લોકોના પ્રેમ, એ લોકોના બ્રેકઅપ્સ, એ લોકોના રીજોઇનિંગ, આ બધી વસ્તુઓ બહુ મજાની હોય છે. આપણે હંમેશા બહારથી એમ કહેતા હોઈએ છીએ કે આજકાલના છોકરાઓ બધા આવું, એવું હું નથી માનતો. એટલે એની અંદર જે અંદરની ઇમોશન્સ છે એ લોકોની, એની અંદર એ બતાવવાનો ટ્રાય કર્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે લવની ભવાઈ, ને તેના સ્ટાર કાસ્ટ મલાર, ઠક્કર તેમજ આરોહી આપણી સાથે જોડી ગયા છે. અને આ ફિલ્મ વિશે આપણે એમની સાથે વાત કરીશું કે તેમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. મલાર, હું આપને પૂછવા માંગીશ કે આ ફિલ્મને લઈને તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ જ સરસ, બહુ અલગ પ્રકારનો. ફેમિલી સાથે કામ કરતા હતા એવું લાગતું હતું. અને બીજું કે આ ફિલ્મમાં જે પણ લોકેશન્સ નવા નવા હતા એ મારા માટે બહુ નવા રહ્યા, એટલે કદાચ લોકેશન નવો એક એક્સપિરિયન્સ રહ્યો. અને દીવમાં શૂટ કરવાનો અનુભવ બહુ સરસ રહ્યો. અને કદાચ સચિન જીગરે આટલી બધી ફિલ્મો કરી તો કદાચ મારા નસીબમાં સચિન જીગરનું મ્યુઝિક પણ સાંભળવાનો મોકો મળ્યો. થેન્ક યુ. ઓકે, હવે હું આપને પૂછવા માંગીશ કે આ ફિલ્મ તમારી બીજી ફિલ્મ છે, એમાં આપને કેટલું આમ એક્સાઇટ થયું? એક્સાઇટમેન્ટ તો બહુ જ હતું ઓબ્વિયસલી, મમ્મી, પ્રોડ્યુસર, પપ્પા ડિરેક્ટર, અને પ્લસ બે બહુ જ એક્સપિરિયન્સ એક્ટર્સ મારી જોડે હોય એટલે ઓબ્વિયસલી એક્સાઇટમેન્ટ લેવલ બહુ જ વધી જવાનું છે. પણ બહુ જ શીખવા મળ્યું, બધા સાથેથી બહુ શીખવા મળ્યું, અને શીખતી રહી અને કરતા રહ્યા, અને મજાથી કર્યું એટલે વધારે મજા આવી. મતલબ આ ફિલ્મને સિલેક્ટ કરવાનું કોઈ ખાસ કારણ? ખાસ કારણ કદાચ એની વાર્તા છે. મૂળ એ વાર્તાનો જે થોટ છે એ બહુ જ સરસ છે, બહુ ડિફરન્ટ છે. અને બીજું, ખાસ કરીને આ ઇનોવેટિવ ફેમિલી ફિલ્મ પણ, એટલે કદાચ મારે કરવાની જ હોય, પણ આ વાર્તાનું મૂળ પાસું છે, પછી એના હિરોઈન, પછી સોંગ્સ, પછી બધું જ. પણ મૂળ આની કથા વસ્તુ, એનું ડેવલપમેન્ટ જે પ્રકારે છે, જે પ્રકારે સ્ક્રીન પ્લે લખાવે છે, જે પ્રકારે ડાયલોગ્સ લખાવે છે, બહુ જ નવા, બહુ જ ફ્રેશ, અલગ. અને નવા રાઇટર લોન્ચ થયા એવી 100% ફિલિંગ અને જેન્યુઅન સારા રાઇટર્સ, એટલે આ પ્રકારનો અમારો એક્સપિરિયન્સ રહ્યો છે. આરોહી, આ ફિલ્મમાં તમારો રોલ કેવો છે અને તે રોલ કરવામાં તમને કેવી મજા પડી એ જણાવશો? ફિલ્મમાં રોલ મારો એક આરજેનો છે જે બહુ જ પોપ્યુલર આરજે છે અમદાવાદની, અને એને બહુ જ એના પોતાની મસ્તીમાં રહે અને પોતાના લોકો જોડે રહે અને એને કોઈ જ એવું બધાને લવ ટિપ્સ આપતી રહે, અને એવો એનો રોલ છે. અને એમાં મજા તો ઓબ્વિયસલી બહુ પડી, કારણ કે આરજેઈંગ કરવાનું મને પહેલેથી થોડું ઘણું એવું હતું કે આરજે ક્યારેક બનીશ, એવું નાની હતી ત્યારે મને એવું હતું. તો એ આ કેરેક્ટરથી મેં મારું થોડું ઘણું સપનું બી પૂરું કરી લીધું એવું કહેવાય, એટલે બહુ જ મજા આવી મને. જે રીતના આરજે સવારે લોકોને ઉઠાવતા હોય છે એ રીતના આ ફિલ્મની અંદર બી તમે ને ઉઠાવ્યો છે. એક વખત તમે અત્યારે ટીવી સમક્ષ, હાય, હું છું અંતરા અને તમે સાંભળી રહ્યા છો લવ લાઈન વિથ મ્યુઝિક લાઈફ ઇઝ ફાઇન. અને હવે આપણે શરૂ કરીએ તમારો ફેવરેટ સેગમેન્ટ લવની ભવાઈ. ખૂબ જ સરસ. મતલબ આ ફિલ્મમાં તમારો કોઈ એક ફેવરેટ ડાયલોગ? ઇમેજિન, આપણું વેડિંગ કાર્ડ છપાય, સાગર પ્લસ અંતરા, ધસ અંતરા વેડિંગ. વીટીવી તરફથી તમને બંનેઓને બેસ્ટ ઓફ લક. તેમજ આપણી સાથે જોડી રહ્યા હતા લવની ભવાઈના સ્ટારકાસ્ટ મલાર અને આરોહી, ને તેઓ બંને આ ફિલ્મને લઈને ખૂબ જ એક્સાઇટેડ છે. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે નિધિ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.